વલસાડ એપીએમસીના બહારના સ્ટોલના ભાવ વધારા મુદ્દે સ્ટોલ ધારકોનો વિરોધ. વલસાડ એપીએમસી દ્વારા સામાન્ય સ્વભાવમાં સ્ટોલ વપરાશી તથા સ્ટોલ વપરાશી સર્વિસ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈ વલસાડ એપીએમસીના બહારના સ્ટોલ ધારકોએ વિરોધ નોંધાવ્યો છે. વલસાડ એપીએમસીના બહારના સ્ટોલ ધારકોનું કહેવું છે કે એપીએમસી દ્વારા હાલમાં જે ભાવ વધારો કર્યો છે એ ગેરકાયદેસર છે. બહારના સ્ટોલ ધારકોએ હરાજી દ્વારા પ્રવર્તમાન બજાર કિંમતો ચૂકવીને સ્ટોલ લીધેલ છે. સ્ટોલ લીધા બાદ સ્ટોલ ધારકો માટે રસ્તા, લાઇટ, પાણી જેવી કોઈપણ સુવિધા પૂરી પાડેલ નથી. આજ દિન સુધી એપીએમસીએ બહારના સ્ટોલ ધારકો માટે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી, તેમજ ન તો અન્ય કોઈ સુવિધાઓ પૂરી પાડેલ છે. બહારના સ્ટોલ ધારકોની ટ્રાન્સફર ફીમાં વખતો વખત બેફામ વધારો કરવામાં આવેલ છે. આ અસહ્ય ભાડા વધારાનો તમામ સ્ટોલ ધારકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે અહીંયા મિટિંગ થઈ છે, જે એનો મુખ્ય મુદ્દો જો કહી શકીએ તો એપીએમસીના જે બહારના સ્ટોલ ધારકો છે તેના પર જે અસહ્ય ભાડા વધારો કરવામાં આવ્યો છે તેને લઈને મુખ્યત્વે આજે અહીંયા મિટિંગ થઈ છે. મુખ્ય શું મુદ્દા છે તમારા, સેના માટે આજે અહીંયા જમા થયા છે? આજે અમે વલસાડ એપીએમસીના બહારના સ્ટોલ ધારક એસોસિએશન એટલે ત્રણ સાઈડની અમારી સ્ટોલ ધારકો છે એને અમે એક એપીએમસી તરફથી નોટિસ મળી છે. ઓલરેડી એ લોકોએ આજથી 5 વર્ષ પહેલાં કે અસહ્ય ભાડું વધારો કરેલો હતો, એના માટે ઓલરેડી અમે ફાઇટ આજ સુધી કરી જ રહ્યા છીએ. એમાં અમને હજી કોઈ ન્યાય મળ્યો નથી. એ દરમિયાન એ લોકોએ બીજી વખત અસહ્ય ભાડું વધારી દીધું કે અમારા 11 રૂપિયા હતા એ લોકોએ 22 રૂપિયાની નોટિસ મોકલી આપી. એટલે અમારા જે એગ્રીમેન્ટ પ્રમાણે એવું લખેલું છે કે દર 5 વર્ષે 20% ભાડો વધારો કરવાનો, અને અમે જ્યારે સ્ટોલનો કબજો લીધો ત્યારે 1 રૂપિયો ભાડું હતું. એ પ્રમાણે એ લોકો કેલ્ક્યુલેશન કરે તો 2 રૂપિયા 99 પૈસા જે 2024માં અમારે ચૂકવવાના થાય, એ લોકોએ આજે અમને 11 ની જગ્યાએ 22 રૂપિયા ભાડા વધારાની નોટિસ આપેલી છે, જે અસહ્ય ભાડું વધારો છે અને એ અમને કોઈને મંજૂર નથી. અને આની પાછળ આ લોકોનો કોઈ બદ ઇરાદો હોય એવું અમને કંઈ ભાસ થાય છે. આની પહેલા પણ તમે કહ્યું કે તમે ભાડા વધારા માટે વિરોધ કરેલો હતો જેમાં હજી સુધી તમને ન્યાય નથી મળ્યો, અને આ બીજી વખત જ્યારે ભાડા વધારો કરવામાં આવ્યો છે તો આગળ આને લઈને તમારી રણનીતિ શું રહેશે? હવે એ લોકોએ આજે 21 તારીખે અમને સાંભળવા માટે બોલાવ્યા છે, તો ત્યારે અમે બધા એમને અમારી રજૂઆતો કરશું. ત્યારે પછી જોઈએ કે અમારી રજૂઆત એ લોકો કેટલી સાંભળે, કેટલી એક્સેપ્ટ કરે છે, ત્યાર પછી અમે અમારી જે રણનીતિ છે આગળની તે અમે નક્કી કરીશું.